એક સમયે દેવ વિક્રિયાના વ્યવસાયને લઈ બદનામ થયેલા બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામમાં અત્યારે આ બંદી દૂર થઈ ચૂકી છે અને તેના લીધે દૂર કરવા માટે અનેક સામાજિક સંસ્થાઓએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે, પરંતુ વાડિયા ગામ પર લાગેલો કલંક હજુ પણ તેનો પીછો છોડતો નથી. ત્યારે રાજકોટના એક ઈસમ દ્વારા પીએમ ઓનલાઈનમાં વાડિયા ગામમાં ચાલતા દેવ વિક્રિયાના વ્યવસાયની અરજી કરવામાં આવતા થરાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પીએમ ઓનલાઈનમાં થયેલી અરજીના લીધે થરાદ પોલીસના વિભાગીય નિયામક SK વાળાએ આજે વાડિયા ગામ પહોંચી તપાસ હાથ ધરી હતી. વાડિયામાં લોકો સાથે પૂછપરછ કરી હતી અને સ્થાનિક લોકોના નિવેદન લીધા હતા. આ ઉપરાંત વાડિયા ગામના શંકાસ્પદ લોકોને આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી. રાજકોટના રાજેશભાઈ નામની એક વ્યક્તિએ પીએમ ઓનલાઈન અરજી કરી છે અને જે અરજીમાં જણાવેલ વિગત મુજબ થરાદ તાલુકાના વાડિયા ગ્રામમાં દીકરીઓ દ્વારા દેહ વિક્રયનો ધંધો કરવામાં આવે છે અને આ ધંધામાં ત્યાં રહેતા પુરુષો દ્વારા ત્યાં આવતા ગ્રાહકને લૂંટી લેવાની વાત કહેવામાં આવેલ છે. જે અન્વયે અમોએ વાડિયા ગામે તપાસ કરતા આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય એવું જણાયેલ નથી, પરંતુ તેમ છતાં પણ અમે વાડિયા ગામના જે શંકાસ્પદ ઘરો લાગ્યા એ તમામ ઘરો ચેક કરી અને ત્યાંના લોકલ રહેતા તેમજ તે સિવાયના અન્ય લોકોના નિવેદનો પણ લીધા છે અને ત્યાં સઘન કોમ્બિંગ કરી આવી પ્રવૃત્તિ જો ચલાવવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વોર્નિંગ પણ ત્યાંના લોકોને અને ખાસ કરીને આવી શંકાસ્પદ વ્યક્તિઓ જે જણાયેલ એમને અમે વોર્નિંગ આપેલ છે.